તો સુરતની સિવિલ હોસ્પિટલ બની ગંદકીનો અડ્ડો. સિવિલમાં ડ્રેનેજની ગટર ઉભરાતા લોકોને મુશ્કેલીઓ થઈ રહી છે. ગંદા પાણી પાસેથી ડોક્ટરો અને દર્દીઓ પસાર થવા મજબૂર બન્યા છે. બે દિવસથી ઉભરાઈ રહી છે આ ડ્રેનેજની લાઇન. પારાવાર ગંદકી છતાં સિવિલનું તંત્ર નિંદ્રાધીન છે. ગંદકી અને દુર્ગંધથી લોકો ત્રાહિમામ થયા છે. ગંદા પાણી ઉભરાતા રોગચાળો વધવાની પણ શક્યતાઓ છે. ત્યારે ઝી 24 કલાકની ટીમને જોઈને તંત્ર દોડતું થયું છે. તાત્કાલિક કર્મચારીને ડ્રેનેજ લાઇન સાફ કરવા માટે મોકલ્યો. હાલમાં જ સુરત શહેર સમગ્ર દેશમાં સ્વચ્છતામાં પ્રથમ ક્રમાંક મેળવ્યો છે. જો કે બીજી તરફનું જો ચિત્ર બતાવવાનો પ્રયાસ કરું તો સિવિલ હોસ્પિટલના જે ચિત્ર છે તે કંઈક અલગ જ દર્શાવી રહ્યું છે. આપ જોઈ શકો છો અહીં, ખાસ કરીને જો વાત કરીએ તો રોજે રોજ હજારોની સંખ્યામાં જે ગરીબ દર્દીઓ છે તે સારવાર લેવા માટે આવતા હોય છે. જો કે હાલમાં એ રીતની પરિસ્થિતિ ઉદ્ભવી છે કે જે ડ્રેનેજ લાઇન છે તે ડ્રેનેજ લાઇન ઉભરાઈ રહી છે અને આ ડ્રેનેજ લાઇનમાંથી જે લોકો છે તે લોકો અહીંથી પસાર થઈ રહ્યા છે. ખાસ કરીને જો વાત કરીએ તો જે રેસિડન્ટ જે તબીબ છે આ ઉપરાંત જે દર્દીના જે સગા છે તે આ ડ્રેનેજ લાઇનમાં ઉભરાતું જે પાણી છે તે પાણીમાં પોતાની જે ગાડી છે તે ગાડી પાર્ક કરવા ઉપર મજબૂર બની રહ્યા છે. બીજી તરફ વાત કરીએ તો છેલ્લા બે દિવસથી અહીંની જે ગટર લાઈન છે તે ગટર લાઈન ઉભરાઈ રહી છે. જી 24 કલાકની ટીમ આવી પહોંચી ત્યારે આપ જોઈ શકો છો સિવિલ તંત્ર મોડે મોડે જાગ્યું હોય તેવા દ્રશ્યો અહીં જોવા મળી રહ્યા છે. હાલમાં જી 24 કલાકની ટીમ આવતાની સાથે જ અહીં કર્મચારી જે છે તે ડ્રેનેજ લાઈન ખોલવા માટે અહીં આવી પહોંચ્યો છે. છેલ્લા બે દિવસથી અહીં જે રીતે ડ્રેનેજ લાઈન ઉભરાઈ રહી છે ગંદકીના સામ્રાજ્યની સાથે સાથે દુર્ગંધ પણ એટલી જ આવી રહી છે. આપ જોઈ શકો છો જે મહિલા કર્મચારી છે તે સૌપ્રથમ અહીં આવી રહી હતી, જો કે ત્યારબાદ કેમેરાને જોતાની સાથે જ તે પણ અહીંથી ભાગી ગઈ છે. મહત્ત્વની વાત છે કે વારંવાર સિવિલ તંત્રને ફરિયાદ કરવામાં આવી હતી, તેમ છતાં જાડી ચામડીના જે અધિકારીઓ છે તે અધિકારીઓ દ્વારા કોઈપણ પ્રકારના નક્કર જે પગલાં છે તે પગલાં લેવાયા ન હતા. હાલમાં જે દર્દીઓ છે તે દર્દીઓ આવા દુર્ગંધયુક્ત જે પાણી છે તે પાણીમાંથી મુખ્ય જે હોસ્પિટલના ગેટ સુધી જવા પર મજબૂર બની રહ્યા છે. આપ જોઈ શકો છો જે મહિલા છે તે મહિલાએ પણ પોતે મોઢા પર રૂમાલ વીંટી દીધો છે, કારણ કે અહીં ગંદી વાસ જે છે તે વાસ આવી રહી છે. એક તરફ સુરત મહાનગરપાલિકા સ્વચ્છતામાં પ્રથમ ક્રમાંક મેળવ્યો છે, જો કે બીજી તરફ સિવિલ હોસ્પિટલનું જે ચિત્ર છે તે કંઈક અલગ જ અહીં જોવા મળી રહ્યું છે. કેમેરામેન વિજય બેસાણે સાથે ચેતન પટેલ, ઝી મીડિયા સુરત.